Namandahasaruchirananam bhujam Pujitam suranarautamir muda dharmananda namaham vichintai Bolo Swami Narayana Bhagavanani Jai Hare Krishna Maharajani Jai Purva Vaktave Gadra Pratham Prakarnu Pelu Vachanamat Savandadarsha Swatyarnam Makshasudhi આ ચતુર્થીને દિવસનું વચનામત જયંતિ ભગવાન સ્વામિનારાયણ એના મુખની વાણી સ્વામી બાપા એમ કહેતા એને પરાવાણી કહેવાય પરા પશ્યતિને મધ્યમાં ને વૈ ખરી ચાર વાણી કીધી એમ ભગવાન સ્વામીની આ પરાવાણી છે ભગવાન સ્વામિનારાયણની મહારાજે પહેલાં વચનામતમાં એમ કીધું છે કે જીવને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી એનું શું કારણ છે બધાને પૂછવામાં આવે મહારાજે દુનિયા મુંડી મંડળને પૂછ્યું હતું સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી એ જ થતું નથી આ શ્રીજી સ્વામીએ કીધું પ્રેમ સ્વામીએ કીધું ક્યાંય રોકાવા આવતા નથી એનું કારણ અહીં હેત નથી તમારે ઓમાં હેત છે બહુ હવે એ તમને અક્ષરધામમાં લઈ જાય કે જ્યાં લઈ જાય એ તમારે વિચારવાનું છે બધા સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી એનું કારણ ભગવાન સ્વામિનારાયણ બતાવે છે કે જે સાધુને સંગે કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખામાં આવ્યું એ સાધુ જ્યારે આપણા સભા ઉપર વાત કરે વાતના કરનારા સાધુ આનો અવગુણ લઈ અને એને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી સમજી લેવાનું આપણે બધે આપણે જે સ્વરૂપ માનીએ છીએ એમાં આપણને દોષ દેખાય બીજું કાંઈ દેખાય ઉણપ દેખાય છે બધી આ કારણ કે આપણે સ્વરૂપ ઓળખાણું નથી એમ સત્સંગમાં ગાઢ પ્રીતિ થવાનું કારણ આ જ બતાવ્યું છે ભગવાનના ભક્તનો અવગુણ બહુ ભોંડામાં ભોંડું કોઈ જીવનું જો કંઈ કરતું હોય ને તો બીજાનો દ્રોહ અને બીજાનો અવગુણ બહુ મોટામાં ભોંડું કરે છે માટે મહારાજ પણ આ કેટલા વચનામતમાં ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો આવી બાબત તો મહારાજે વચનામતમાં પાને પાને બતાવી છે આપણને ભગવાનના ભક્તોનો ગુણ કેટલો છે એને જોઈને આપણે રાજી થઈને ગુણ એને જોઈને આપણે જરીક મનમાં અસકાઈને એટલે આપણે એનો અવગુણ છે માટે જીવન તો એવું જીવવું સ્વામી બાપા કે એવું જીવવું કે આપણે પાછળ યાદ કરે ભાઈ તમારા ઘરમાં આ સમાજમાં સત્સંગમાં કેવી રીતનું જીવન જીવવું સમાજમાં કેવી રીતનું રહેવું જીવવું આ બધું અત્યારે બધું જાણવું પડે એમ છે રહેવું પડે એમ શીખવું પડે એમ છે આ વસ્તુ તો સ્વામી કે જેણે સાધુ સમાગમ કર્યું હશે ને એને રોટલા નોખા નહીં કરવા પડે એને જમીન રોકી રાખવી નહીં પડે તો આ તો ઘણું એવું લાગે આપણને એને ખૂબ સમાગમ કર્યો હોય મહાન સમર્થ સદગુરુઓ આપને ટેકી દેવા સદગુરુનો સમાગમ કર્યો હોય એમાંય પણ આવી ઉણપ દેખાનું કારણ શું સારું આ ન સમજાણું કાલે મેં એવા કલાણા સભા કરવા ગયા હતા સીધી સ્વામી બે વાત કરું કે આનું શું સમજવું આપણે આપને ટેકી દેવા સમર્થ સદગુરુ હોય એનો સમાગમ કર્યો હોય તો આ લોક ઝેર જેવું ન થાય આ ગુણાતાનંદ સ્વામીની વાતો જુઓ તમે હવે સાક્ષાત સવિતાને તમે જુઓ પણ એવા મનમાં એવા ભાઈ અમુક તમા શું છે આમાં તમારે ને અમારે બધાને લેટ ગો કરતાં શીખવું બહુ પડે એમ તમારામાં જૂના જે જમાનાના ડોશી ડોહા હોય ત્યાર પસીના હોય કેવી રીતનું જીવે કેમ રહે આ છે પણ આપણે એમ કે અમે કે એમ જ કરો અમે કે એમ જ રહ્યો આમ જ કરો એટલે માથાકુડા બહુ થાય આ વધારે બગડે છે ત્યાંથી અતિ ખેંચવા જાય ને તૂટે ખેંચતા 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 હાવ તૂટી જાય મૂકે નહીં
સ્વામી બાપા કે આપણે મોય માસ્તરને મોય દાંડવે રમવું નથી, પણ છોકરાને રમવા માટે ભેગા ભળે એમ પ્રમાણ કરતાં શીખવું આપણે, કે આપણે આની ભેગું ભળવું નથી પણ થોડુંક એમાં હા હા કરીને આપણે રાખો. અત્યારે સમય એવો છે બાપો બાપો કરતા જાઓ ને તમે હેકીએ જાઓ તો હાલે એમ છે, નગર ક્યારે ઓહ હલાવે ખબર નથી પડતી એમ. બાપો ઓહ હલાવે ને છોકરાએ ઓહ હલાવે, અમે જોઈએ ને બધાય પણ હોવાળા કેનો વાક આપણે આમાં જોઈએ, આમાં કેનો વાક હશે એમ. આ છોકરા વાયડા છે કે બાબાઓ વાયડા છે? અરે જીવન એવું જીવો તમે, સ્વામી બાપા એમ કહેતા કે આપને કોઈ યાદ કરે એમ. સારા સદગુરુઓને આપણે સેવેલા છીએ અને આપણનામાં આવા ભગવાનના ભક્તોના દોષ દેખાય, અવગુણ આવે છે, આ મોટામાં મોટું ભૂંડું આપણું આ કરે ભગવાનના ભક્તમાં આપણે અવગુણ અભાવ લઈને એ મોટામાં મોટું આપણને નુકસાન છે. અને કાયમ માટે ભગવાનના ભક્તના ગુણગ્રાહી બનો, ગુણ લ્યો. આ લો આ દેહની સ્વાભાવિક પ્રકૃતિ જોઈને મહારાજ કે કોઈનો અવગુણ ન લ્યો. આમાં કેટલાયને તો ખારું ભાવતું હોય, ખાટું ભાવતું હોય, ગળ્યું ભાવે, આ ભાવે, તે ભાવે, બધું હોય. આમાં કેવી અનંત પ્રકારના અક્ષરધામના મુક્તો અનંત પ્રકારના મહારાજ લઈને આવ્યા છે. આમાં આ બધું શાસ્ત્રથી તમે જાણો અને સમજો ને તો વાંધો ન આવે. આપણે એમ કે આને આમ કેમ બધું ફાવે, સભામાં બેહું ફાવતું નથી, હવે એને કીર્તન બોલવા ફાવતા હોય કે આપણે ભાઈ આને બધું આ બધું ગમતું નથી, આમ સેવા કરવા દોડીને પોતી જાય, 12 વાગ્યા સુધી સેવા કર્યા કરે. અહીં સભામાં બે હોય તો 5 મિનિટ ન બેસી શકે. હવે એ પ્રકારના અક્ષરધામના મુક્તો આપણે એમ જો અવગુણ હોય, આ બધા એમ રેખીડા કરે ને આપણે સભામાં બેઠા હોય, આપણું બધું કર્યું એ પાણીમાં. ગુણ લેતા શીખો, ગુણ વિનય અને સેવા એ વધવાનો ઉપાય છે. હઠ ઈર્ષા અને માન આ ઘટવાનો ઉપાય છે. જો તમે આગળ ગુણાતીત પરંપરાથી આપણે જોઈએ, સ્વામી બાળ મુકુંદાસ સ્વામી, સ્વામી યોગેશ્વરદાસ સ્વામી, ત્યાગવલદાસ સ્વામી, આપણા સ્વામી બાપાએ શું કરી બતાવ્યું એ આપણે જોવાની જરૂર છે. સ્વામી બાપાએ ઉપવાસ કરી અને હરિભક્તોને જમાડીને રાજી કર્યા. વિચાર તો કરો તમે, માલપુરાની રસોઈ કરી દીધી સામી, હવા આખી રાત કર્યા અને સવારે નોમનો ઉપવાસ. આ આ આ સત્સંગ માટે કર્યું સ્વામી બાપાએ. જુઓ તમે બાળ મુકુંદાસ સ્વામીની વાતો તમે વાંચો તો તમને ખ્યાલ આવશે. આ બધું હેલું છે, હાવ હેલામ હેલું થઈ જાય તમારે આ સ્વામી પાસે આડધી રોકાવા મળો ને એટલે બધું તમને બધું આ સંસાર ઝેર જેવો થઈ જાય. આડધી રોકાવ તમે બધું, પછી ઓલું ઘર નહીં સાંભળે તમને, બહુ કઠણ છો. મા ભાઈ તો જો કેમ થવા માંડ કે મરી જાઓ, એ કે ઓર્ડર આવી છે શું કરશું. સત્સંગ આ સ્વામી કે ઘરનો ઉમરો તો બહુ છોડવો કઠણ છે, ગિરનાર જેવડો લાગે સ્વામી બાપા કહો, બહુ કઠણ છે. રવિવાર દી શનિવાર દી સાંજે ન આવી શકે, વિચાર તો કરો. સવારે જા હોય કે સવારે 7 વાગે ન પોતે સ્વામીના પૂજાના દર્શન, એમાંય પોતે નહીં, ઠેર 8-9 વાગે આવે. આ સાંભળીને આગળ મેલ તાણી પરવારો આમ કીક મળી ભાગ્યા ને જો આ ભાઈ થોડુંક સંસારથી ઓછા થાવ, આ છોડો એક દી છોડવાનું જ પડશે બધાને, સમજી મૂકો તો સારું ઘણું, નકર કોક મુકાવી છીએ. આ તો મહારાજ છે એટલે વાંધો નથી આપણને, હો વાયા ન કહેવાય સભામાં, અક્ષરધામની સભામાં, પણ આ બહુ મૂકવું કઠણ છે. સાધુ આપણે એવા મેળ્યા છે, આપણે આ સંસાર ઝેર જેવો કરી દે, પણ એને આપણે સમજીને જો આપણે કરી લઈએ ને તો બહુ કામ થઈ જાય એમ છે. આજે આજનું વચનામત ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી આ કઠિનમાં કઠિન આ સમસ્યા છે. અને આ વચનામતમાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે સત્સંગમાં ગાઢ પ્રીતિ ન થાય એનું કારણ આ ભગવાનના ભક્તોનો આપણને અવગુણ આવે છે ને એ, એનાથી આપણે કોઈ ગાઢ પ્રીતિ થતી નથી. કારણ
કે અન્ય ક્ષતે કુતુમ પાપમ વજ્રલેખ ભવિષ્યતિ, આ પ્રમાણે સમજી લેવાનું. બીજે જે પાપ કરી છે એનું ક્યાંક છૂટ થાય, ભગવાનના ભક્તનો અવગુણ જે આપણે લેવું ને એ વજ્ર લેપો ભવિષ્યતિ, કોઈ ઠીકાએ પાપને છુટકારો છે નહીં. માટે એવા સારાનો સંગમાં રહીને તો કાયમ આપણું જીવન પવિત્ર રહે, અને પવિત્ર રહેવા માટે સારા સદગુરુનો સંગ છે. બોલો સ્વામિનારાયણ ભગવાન.